गुरुवार हनुमान जयंती निमित्ते पालना अटल आश्रम हनुमान दादा 4500 किलो ना सवा मणि लाडू नो भोग धरावाशे जेने लई आश्रम मां तड़ामार तैयारी शुरू कर देवाई छे। सूरत शहर पाल खाते जूना अटल अखाड़ा अटल आश्रम 6 एप्रिल हनुमान जयंती की उजवणी करना है। सूरत में दर वर्षे हर्षोल्लास हनुमान जयंती की उजवणी कराई है। तो सूरत पाल खाते अटल आश्रम में हनुमान जयंती की उजवणी ने ताड़ामार तैयारी शुरू देवाई है। पाल अटल आश्रम में हनुमान जयंती ने 4500 किलो सवा मणि लाडू ना भोग बना हनुमान जी ने चढ़ावाशे और भक्त ने प्रसाद तरीके वेचाशे। तो रसोईया द्वारा मंगलवार सांज थी लाडू बनावा कामगिरी शुरू कराई थी, जो बुधवार यथावत थी। अटल आश्रम हनुमान जी मंदिर, महादेव मंदिर, पाल हजीरा रोड, अटल आश्रम महंत विजय बटुगिरी जी। आओ मित्रों, आती काले हनुमान जन्म उत्सव आज मनावी रहा हो त्यारे आज लाडू थई रह्यो छे। ये 4500 किलो एटले 4500 किलो ना एक लाडू जेनी अंदर 1300-1400 किलो जेवी चणानी दाळ छे, 70 डब्बा जेवू तेल छे अने 2000 किलो खांड छे। सूको मेवो मळीने कुल्ले 4500 किलो नुं वजन आ આપણે લાડુ તૈયાર થઈ રહ્યો છે। અને આવો મિત્રો, હનુમાન જન્મ ઉત્સવની હાર્દિક ઢેર સારી શુભકામનાઓ। આ લાડુ તો ખાલી પ્રસાદ રૂપમાં વિતરણ કરવામાં આવ્યું છે અને એ પ્લસ 2000 કિલો બુંદી ગાંઠિયા, દાળ, ભાત, શાક, પૂરી અને છાશ વગેરે એ કમસે કમ 30-40 હજાર માણસો ભોજન ગ્રહણ કરી શકે, પ્રસાદ ગ્રહણ કરી શકે એટલી વ્યવસ્થા હનુમાનજી મહારાજે કરી છે। અને અમારા આયોજન કરતા જ કોઈ ભક્ત નથી, કોઈ મહાત્મા નથી, પણ આયોજન કરતા જ હનુમાન દાદા છે અને હનુમાન દાદા છે એટલે જ આ વર્ષોવર્ષ પ્રગતિ થઈ રહી છે। અટલ આશ્રમ આજે કમસે કમ 50 વર્ષ મારા આવતા વર્ષે પૂરા થાય, 49 વર્ષ અટલ આશ્રમને પૂરા થઈ રહ્યા હોય ત્યારે આપણે આગલા વર્ષનો એક કાર્યક્રમ છે, ભગવાન હનુમાનજી મહારાજ જીવતા રાખે તો એ અટલ આશ્રમના મહંતની પારિધ તુલા તેમજ આપણે 50 વર્ષે શું મનાવે છે, ગોલ્ડન જુબલી 50 વર્ષે સંતોના સાનિધ્યમાં મનાવવાનો કાર્યક્રમ વિચાર કરી રહ્યો છું। ભગવાનની કૃપાથી આવતા વર્ષે પાછા આપણે આ કાર્યક્રમ લઈને મળશું। હનુમાન જયંતિ ઉજવ આગલા વર્ષે 5000 કિલોનો લાડુ બનશે, મોટો કાર્યક્રમ છે। આવો આપણે અટલ આશ્રમમાં હનુમાન જન્મ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી ત્યારે આપણે એમને આશીર્વાદ લેવા માટે આવો પ્રસાદ ગ્રહણ કરી અને પાવન થઈએ અને દાદાના આશીર્વાદ લઈએ, આપણે આખા વર્ષમાં તંદુરસ્તી અને ધંધા રોજગારમાં ખૂબ જ બરકતી મળે એવી મંગલ શુભકામના સાથે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતીના દિને સવા મણી લાડુનો ભોગ ધરાવાશે, જ્યારે હનુમાન જયંતીના ભક્તોમાં મોટી સંખ્યામાં પાલ અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાના દર્શન સાથે પ્રસાદ તેમજ ભક્તજન ભક્તિનો લાભ લેવા ચાર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ધીરજ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।